हेलो फ्रेंड, वेलकम टू OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન। તો મિત્રો, આજના વિડિયોમાં આપણે વાત કરીશું GPSSB એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા અધિક મદદનીશ ઇજનેર વર્ગ 3 ની ભરતી બહાર પાડવામાં આવેલ છે। તો ભરતી વિશે તમામ પ્રકારની માહિતી મેળવશું, જેમ કે વિદ્યાર્થી મિત્રોની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, પગાર ધોરણ કયું લાગુ પડશે, વય મર્યાદા કેટલી હોવી જોઈએ, સિલેક્શન પ્રોસેસ શું રહેશે, પરીક્ષાનો અભ્યાસક્રમ કેવો રહેશે, તે તમામ માહિતી એક જ વિડિયોમાં મેળવશું। વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા વિડિયો ગમે તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડિયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે ભરતીની જાહેરાત છે તે GPSSB એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા આપવામાં આવેલ છે। અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ક 3 ની ભરતી બહાર પાડવામાં આવેલ છે। તો સૌથી પહેલા આપણે કઈક અગત્યની તારીખ વિશે ચર્ચા કરી લઈએ। આ ભરતીમાં જે વિદ્યાર્થી મિત્રોએ અરજી કરવી હોય તેમને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાનું રહેશે? તો 4 માર્ચ 2022થી લઈને 20 માર્ચ 2022 સુધીમાં વિદ્યાર્થીએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ કયા પોર્ટલના માધ્યમથી ભરવાનું રહેશે? તો જે ઓજાસનું પોર્ટલ છે, ojas.gujarat.gov.in, તે પોર્ટલ ઉપરથી વિદ્યાર્થીએ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। વાત કરીશું આપણે અરજી ફી વિશે, કયા વિદ્યાર્થી મિત્રોએ અરજી ફી ભરવાની રહેશે અને કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં જે સામાન્ય વર્ગના ઉમેદવાર છે એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે, ₹100 પરીક્ષા ફી ભરવાની રહેશે। પરીક્ષા ફી ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી વિદ્યાર્થી ભરી શકશે। જો ઓનલાઈન પરીક્ષા ફી વિદ્યાર્થી ભરવા માંગતા હશે તો તેમના માટેની જે છેલ્લી તારીખ છે તે 22 માર્ચ 2022 રહેશે। પરંતુ વિદ્યાર્થી મિત્રો ઓફલાઈન પરીક્ષા ફી ભરવા માંગતા હશે તો તેમને સૌથી પહેલા પોસ્ટ ઓફિસનું ચલણ ડાઉનલોડ કરવાનું રહેશે અને આ જે પોસ્ટ ઓફિસ ચલણ ડાઉનલોડ કરવા માટેની જે છેલ્લી તારીખ છે તે 20 માર્ચ 2022 રહેશે। અને કોઈ પણ કોમ્પ્યુટરાઇઝ પોસ્ટ ઓફિસમાં જઈ અને ચલણ દ્વારા એટલે કે ઓફલાઈન ફી ભરવા માટેની છેલ્લી તારીખ 22 માર્ચ 2022 રહેશે। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશે અને ઓફલાઈન પણ પરીક્ષા ફી ભરી શકશે। આગળ વાત કરીશું કુલ કેટલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે। તો અહીં મિત્રો કુલ 355 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે। આ 355 જગ્યામાંથી 163 જગ્યા છે તે સામાન્ય કેટેગરીના ઉમેદવાર માટે રહેશે, 19 જગ્યા છે તે EWS કેટેગરીના ઉમેદવાર માટે રહેશે, 106 જગ્યા છે તે SEBC એટલે કે OBC કેટેગરીના ઉમેદવાર માટે રહેશે, 32 જગ્યા છે તે SC કેટેગરીના ઉમેદવાર માટે રહેશે અને 35 જગ્યા છે તે ST કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। હવે મિત્રો, આ જે 355 જગ્યા બહાર પાડવામાં આવેલ છે તેમાંથી માજી સૈનિક માટે 18 જગ્યા અનામત રહેશે અને 46 જગ્યા છે તે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। વાત કરીશું મહિલાઓ માટે અનામત કેટલી જગ્યાઓ રહેશે, તો કુલ જે 355 જગ્યા બહાર પાડવામાં આવેલ છે તેમાં સામાન્ય વર્ગની મહિલાઓ માટે 55 જગ્યા અનામત રહેશે, EWS કેટેગરીની મહિલાઓ માટે 1 જગ્યા અનામત રહેશે, SEBC એટલે કે OBC કેટેગરીની મહિલાઓ માટે 35 જગ્યા અનામત રહેશે, SC કેટેગરીની મહિલાઓ માટે 7 જગ્યા અનામત રહેશે અને ST કેટેગરીની મહિલાઓ માટે 8 જગ્યા અનામત રહેશે। આવી રીતે કુલ 355 જગ્યાની ભરતી બહાર પાડવામાં આવેલ છે। આગળ મિત્રો વાત કરીએ શૈક્ષણિક લાયકાતની, એટલે કે વિદ્યાર્થી મિત્રોનું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ। તો અહીં વિદ્યાર્થીએ કોઈ પણ સરકાર માન્ય ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડમાંથી અથવા તો કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કે કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી વિદ્યાર્થીએ ડિપ્લોમામાં સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ। સાથે સાથે વિદ્યાર્થી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને તે અંગેનું કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ પણ હોવું જોઈએ। વિદ્યાર્થી ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ। તો અહીં મિત્રો જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તેમાં વિદ્યાર્થીએ ડિપ્લોમામાં સિવિલ એન્જિનિયરિંગ કરેલ હશે તો તે વિદ્યાર્થી આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। વય મર્યાદા એટલે કે એજ લિમિટ વિશે વાત કરીએ તો વિદ્યાર્થીની ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર હોવી જોઈએ અને વધુમાં વધુ 34 વર્ષની ઉંમર હોવી જોઈએ। પરંતુ જે અનામત કેટેગરીના ઉમેદવાર છે તો તેઓને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। કયા ઉમેદવારને કેટલી છૂટછાટ મળશે? તો અહીં જે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર છે તેઓને પણ 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે, જ્યારે અનામત કેટેગરીના મહિલા ઉમેદવાર છે તેઓને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે।
सामान्य कैटेगरी ना शारीरिक रीते विकलांग व्यक्ति पुरुष उम्मीदवार ने 10 वर्ष नी जारे महिला उम्मीदवार ने 15 वर्ष नी छूटछाट मळवा पात्र थशे। अनामत कैटेगरी ना शारीरिक रीते अशक्यता धरावता पुरुष उम्मीदवार ने 15 वर्ष नी जारे महिला उम्मीदवार ने 20 वर्ष नी उम्र मां छूटछाट मळवा पात्र थशे। माजी सैनिको विषे वात करीए तो माजी सैनिके जे सेवा बजावेल छे ते उपरांत 3 वर्ष नी छूटछाट मळवा पात्र थशे। परंतु तमाम कैटेगरी माटे वधुमां वधु वय मर्यादा 45 वर्ष नी जोवी जोईए। जो 45 वर्ष के तेना करता वधारे उमर हशे तो तेवा संजोगोमां अनामत लागू पड़शे नहीं। आगळ मित्रों वात करीशुं पगार धोरण विशे। उम्मीदवार ने केटलो पगार आपवामां आवशे तो प्रथम 5 वर्ष सुधी उम्मीदवार ने फिक्स पगार आपवामां आवशे। ₹38,090 प्रति मासे फिक्स पगार आपवामां आवशे। ज्यारे 5 वर्ष पूर्ण थई जशे अने सरकारश्रीना नियम अनुसार पगार धोरण लागू पड़शे अने ते मुजब पगार आपवामां आवशे। साथे अन्य लाभ पण तेमने मळवा पात्र थशे। आगळ मित्रों वात करीशु आपणे सिलेक्शन प्रोसेस विशे। तो अहीं विद्यार्थी मित्रोए लेखित परीक्षा आपवानी रहेशे। तमाम विद्यार्थी मित्रोनी स्पर्धात्मक लेखित कसोटी लेवामां आवशे। हवे आ जे लेखित परीक्षा हशे ते एक हेतुलक्षी प्रकारनी हशे, एटले के तमने जे क्वेश्चन पेपर आपवामां आवशे अने तेमां जे प्रश्न हशे ते एमसीक्यू टाइपना प्रश्न हशे। एक प्रश्न नी नीचे अलग अलग 4 ऑप्शन आपेल हशे, तेमांथी तमारे साचो ऑप्शन गोती ओएमआर शीटमां टिक करवानो रहेशे। अहीं मित्रों कुल 150 मार्क नुं पेपर हशे अने आ पेपर लखवा माटे तमने 90 मिनिट नो समयगाळो आपवामां आवशे। परीक्षा में जे प्रश्नपत्र आपवामां आवशे तेमां कुल 150 एमसीक्यू प्रश्न आवशे। एक प्रश्न नो 1 मार्क, एवी रीते कुल 150 मार्क नो पेपर रहेशे। वात करीशुं आपणे सिलेबस विशे। तो मित्रों अहीं जे जनरल नॉलेज छे एटले के जीके ने लगता कुल 35 प्रश्न पूछवामां आवशे अने तेमना 35 मार्क रहेशे। त्यार पछी मित्रों गुजराती भाषा अने गुजराती व्याकरण ने लगता 20 प्रश्न पूछवामां आवशे अने तेमना पण 20 मार्क रहेशे। इंग्लिश भाषा अने इंग्लिश ग्रामर ने लगता 20 प्रश्न पूछवामां आवशे अने तेमना पण 20 मार्क रहेशे। एडिशनल असिस्टंट एंजीनियरिंग सिविल ने लगता कुल 75 प्रश्न पूछवामां आवशे अने तेमना मार्क 75 रहेशे। एटले के तमारुं जे एज्युकेशन क्वालिफिकेशन छे तेमांथी 75 मार्क नुं पूछवामां आवशे अने 75 मार्क रहेशे। आवी रीते तमने जे क्वेश्चन पेपर आपवामां आवशे तेमां कुल 150 एमसीक्यू टाइपना प्रश्न रहेशे अने आ प्रश्नना जवाब ओएमआर शीटमां टिक करवाना रहेशे के जे जवाब लखवा માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। જીકે ના જે 35 પ્રશ્ન પૂછવામાં આવે એમ છે તે અલગ અલગ 11 વિષયમાંથી પૂછવામાં આવશે। આ 11 વિષય કયા કયા રહેશે તો જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સને લગતા ક્વેશ્ચન હશે। ત્યાર પછી ગુજરાત અને ભારતના ઇતિહાસમાંથી પ્રશ્ન હશે। ગુજરાત અને ભારતનું જે કલ્ચર છે તેને લગતા પ્રશ્ન હશે। ગુજરાત અને ભારતની જીઓગ્રાફીને લગતા પ્રશ્ન હશે। રમત ગમતને લગતા પ્રશ્ન હશે। ભારતનું બંધારણ અને ભારતના રાજકારણ વિશે પ્રશ્ન હશે। પંચાયતી રાજને લગતા પ્રશ્ન હશે। ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ યોજનાઓમાંથી પ્રશ્ન હશે। ત્યાર પછી ભારતની જે અર્થવ્યવસ્થા છે તેને લગતા પ્રશ્ન હશે। ત્યાર પછી મિત્રો સામાન્ય વિજ્ઞાન છે, પર્યાવરણ છે, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીને લગતા પ્રશ્ન હશે। ભારત અને આંતરરાષ્ટ્રીયના રોજે રોજ બનાવો છે કે જેને આપણે વર્તમાન પ્રવાહ કરંટ અફેર કહીએ છીએ તેને લગતા પ્રશ્ન હશે। તો જે જીકેના 35 પ્રશ્ન પૂછવામાં આવે એમ છે તે અલગ અલગ 11 વિષયમાંથી પૂછવામાં આવશે। વાત કરીશું મિત્રો અહીં તમામ પ્રશ્નના જવાબ તમારે ઓએમઆર શીટમાં ટિક કરવા ફરજિયાત રહેશે અને આ જે એક્ઝામ છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। કેટલી માઇનસ પદ્ધતિ લાગુ પડશે તો અહીં મિત્રો તમે જો ઓએમઆર શીટમાં સાચો જવાબ આપશો પ્રશ્નનો તો તમને 1 માર્ક મળવા પાત્ર થશે। પરંતુ પ્રશ્ન જવાબ જો તમે ઓએમઆર શીટમાં ખોટો ટિક કરશો તો સાચા પ્રશ્નનો જે 1 માર્ક મળેલ છે તેમાંથી 0.33 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। ત્યાર પછી મિત્રો ઓએમઆર શીટમાં જો તમે કોઈ પણ વિકલ્પ ટિક નહીં કરો એટલે કે પ્રશ્ન ખાલી છોડી દેશો તો પણ માઇનસ પદ્ધતિ લાગુ પડશે। સાચા પ્રશ્નનો 1 માર્ક મળેલ છે તેમાંથી 0.33 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। જો ઓએમઆર શીટમાં 1 કરતા વધારે વિકલ્પને તમે ટિક કરશો અથવા તો ચેકચાક કરશો તો તેવા સંજોગોમાં પણ માઇનસ પદ્ધતિ લાગુ પડશે। જે તમે પ્રશ્નનો જવાબ સાચો આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.33 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। અહીં મિત્રો ઓએમઆર શીટમાં તમને ઈ વિકલ્પ 1 એક્સ્ટ્રા જોવા મળશે, જ્યારે મિત્રો
તમને પ્રશ્નપત્ર આપવામાં આવશે તેમાં એબીસીડી ચાર જ વિકલ્પ હશે, ઓએમઆર શીટમાં પાંચ વિકલ્પ તમને જોવા મળશે। જો તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવા નથી માંગતા તો તમારે ઈ વિકલ્પને ટિક કરી દેવાનો રહેશે। જો ઈ વિકલ્પ ટિક કરશો તો તેવા સંજોગોમાં માઇનસ સિસ્ટમ લાગુ પડશે નહીં, પરંતુ અહીં તમારે તમામ પ્રશ્નના જવાબ આપવા કમ્પલસરી છે। તમે પ્રશ્નનો જવાબ નથી આપવા માંગતા તો ઓએમઆર શીટમાં ઈ વિકલ્પને ટિક કરી દેવાનો રહેશે। तो આવી રીતે મિત્રો ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા 355 જગ્યા માટે અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3 ની ભરતી બહાર પાડવામાં આવેલ છે, કે જેમના ઓનલાઈન અરજી ફોર્મ 4 માર્ચ 2022 થી લઈને 20 માર્ચ 2022 સુધી તમે ભરી શકશો। આશા રાખું છું વિડિયો પસંદ પડ્યો હશે। વિડિયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડિયામાં। ત્યાં સુધી જય હિન્દ।